ક્ષરમ બ્રહ્મ, બોલો. ભગવાન પુરુષોત્તમ જનો જાનન ઇદં સત્યમ મુચ્યતે ભવબંધનાત. આ બધા સમજ્યા તમે? શ્લોક બોલ્યા આપણે. આ સંદેશો આપણને મહારાજના થકી ત્યારથી આવેલો છે પરંપરામાં. હવે એવા દારૂડિયા પીનારા હોય, વ્યસની હોય, વ્યભિચારીઓ હોય, એના મુખે તમે સાંભળો એમાં તમને સ્વાદ શું આવે? કાંઈ સ્વાદ નહીં. એ ખોટી આપણી એ વસ્તુ છે. એટલે આપણે આ બાબતમાં પણ આપણે સત્સંગી તરીકે, આપણા યુવક તરીકે, આદર્શ યુવક તરીકે આપણે એક આપણે જવાની કોઈ જરૂર નથી. પૈસો એક પણ ખર્ચો નહીં સત્સંગી. તમે 12મા જઈને બેસો તોય નહીં કે વેરી ગુડ. એટલે 12મા ગયા ને શું વેરી ગુડ થયું? પાર્ટીમાં ગયા ને મંસાહાર ખાતા બેઠા ને વેરી ગુડ? અરે વેરી ગુડ કહેવાતું છે વેરી બેડ. એ વસ્તુ વેરી બેડ આપણે માટે છે. એને જોવાય પણ નહીં, એને અડાય પણ નહીં, અને એના ઝેર. યુ અન્ડરસ્ટેન્ડ? ઝેર ઝેર છે એટલે શું થાય? હે, પોઈઝન. અને પોઈઝન એટલે હાર્ટ પોઈઝન, વેરી પોઈઝન. આમ જોવાની સાથે મરી જવાય. એટલે આપણા યુવકો એવા તૈયાર કરે છે કે હવે ડિસ્કોમાં કોઈ પહેસે જ નહીં, ડિસ્કો સામું જુએ જ નહીં. સામેથી કોઈ આપણને એક 1000 પાઉન્ડ આપે, 1000 નહીં પણ કોઈ 1,00,000 પાઉન્ડ આવો ને તો ડિસ્કોમ નહીં જવાનું. એટલે જ અમે કહીએ છીએ કે તમે વર્ષમાં એક વખત નહીં પણ વર્ષ 2 વર્ષમાં એકાદ વખત ભારત આવો અને ડર્ટીનો લાભ લો. એવા પુરુષ મળ્યા પછી બીજો સંકલ્પ ઉઠવો જ ન જોઈએ, અને ઉઠે તેને દબાવવો જોઈએ કે મારાથી થાય જ નહીં. આ આપણે એટલું સમજવાનું છે કે આપણી મહત્તા એક જ રહેવી જોઈએ કે ભગવાન સ્વામિનારાયણ એ સત્ય સનાતન વસ્તુ છે, એમના આદેશો એમના નિયમો એ જ સાચા છે, એનાથી જ આપણને સુખ છે, બીજા કોઈનાથી નથી. બધું જુએ છે, બધું સાંભળે છે. તમે શું કરો છો, ક્યાં બેઠા છે, કેવું તમારું કર્મ છે, બધું જ જુએ છે. આવું એક આપણા મગજપરમાં ફિટ થવું જોઈએ. ભાઈ એ ફિટ નથી, કોણ જાણે છે? આપણે એમ છે એ નહીં સમજાય ત્યાં સુધી શાંતિ સુખ કોઈ નહીં. કરોડપતિ નહીં, આખી દુનિયાનું રાજ મળે તો શાંતિ નહીં. શાંતિ એને સમજશો તો જ શાંતિ છે. હું વચન તમે બધા મારા જો માનો છો કે નહીં, જો આ ના માનતા હોય તો તમે કલ્યાણ કરી દો. કલ્યાણ તો ભગવાનને સંત વતે છે, શાસ્ત્ર માત્રનો સાર છે. શ્રીજી મહારાજ 4 વેદ ખાસ શાસ્ત્ર બધાની વાત કરી વચનાનો કે બધા જ શાસ્ત્ર માત્રનો સાર ભગવાન મળે એને અને સંત મળે, એનાથી કલ્યાણ છે. નથી પાડી શકાતું, નથી શકતું કે યુનિવર્સિટીમાં જવું તિલક ચાંદલો થાય નહીં, કેવી રીતે થઈ શકે, કેમ થકે, એ શંકા. ડૉક્ટર સૈને જોગી મારે કહ્યું તમે તિલક ચાંદલો કરીને જવું એમની કોલેજમાં, ત્યારથી કરવા જ માંડી પડે. કોઈ દાડો શરમ આવી નથી, કોઈ દાડો કોઈ નાય નથી પડે કે તું કોલેજમાંથી નીકળી જાઓ. આ તો આપણને જરા થાય વિચાર થાય, મને તાવડી જેવું કપા લઈને ફૂરણ કરે તિલક ચાંદલો કરીને ભપકા દઈને જઈએ થાય છે. કોણ આપણને કહેનાર છે? અમારું ચિહ્ન છે ધર્મનું, કોણ એમાં કંઈ કહે છે? પણ આપણને મનમાં બીક રહે છે, કોઈ કહેશે, શું કહેશે, શું કહેશે. કોઈ કહેતું નથી, મનમાં મનમાં રડવાનું, મનમાં મનમાં પરણવાનું. તમે અભ્યાસ સારામાં સારો કરો, તમારી જે નોકરી ધંધો પણ સારામાં સારો કરો, બધું જ કરો, પણ આપણે બરાબર સ્વચ્છ આપણું જીવન હોવું જોઈએ. આપણું જીવન ના તમે સફેદ ડુગલું પહેર્યું છે, એમાં ડાઘ પડે તો કેવું લાગે, કા ના લાગે? એટલે એવો ડાઘ ના પડવો જોઈએ. એટલે આપણું જીવન પવિત્ર રહે, શુદ્ધ રહે, આચરણ શુદ્ધ રહે, વાણી શુદ્ધ રહે, અને બધો ઇન્દ્રિયો શુદ્ધ રહે, અને મહારાજને સારી રીતે ભક્તિ કરીને રાજી કરી શકે એ માટેનું બળ મહારાજ આપ સર્વને આપે એ જ પ્રાર્થના.